નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે YouTube ચેનલ જય કિસાન પરિવારમાં હું હેમંત ધોરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુલાબી ઈયળના ઋતુ સંગ્રહ નિયંત્રણ વિશે થોડીક વિગતવાર વાત કરવાના છીએ. તો છેલ્લા બે વર્ષથી કપાસના પાકમાં આપણને બહુ વધારે પડતી ગુલાબી ઈયળનો ઉપદ્રવ આપણને જોવા મળ્યો છે. તો આ વર્ષે પણ આપણને ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. તો એના નિયંત્રણ માટે અથવા તો જે ખેડૂત મિત્રોને નથી આવી અથવા તો આવી ગઈ છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું, કેવા કેવા પગલાં લેવા, તો એની આપણે વિગતવાર વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ ઈયળના ઈંડાની. તો આ જીવત છે એ કુમળા પાનની ડાળીઓ નીચે અથવા તો જે નવું ઝીંડું આવતું હોય એમાં ફૂલ ભમરી આવે એમાં એક જ ઓખલમાં અથવા તો 4-5 જૂથમાં એ 400 જેટલા સફેદ રંગના ઈંડા મૂકે છે. આ એક જીવત. તો ખેડૂત મિત્રો, તમે તો સમજી લો કે એક જીવત 4-5 જૂથમાં 400 જેટલા ઈંડા મૂકતી હોય તો એવા તો કેટલા બધા ફૂદા છે જે આટલું બધું વધારે નુકસાન કરે. ત્યાર પછી આપણે વાત કરીએ ઈયળની. તો આ જીવતની ઈયળ છે એની કુલ 4 અવસ્થા હોય છે. પ્રથમ અને દ્વિતીય અવસ્થા હોય છે ઈયળ એ સફેદ રંગમાં હોય છે. પછી જ્યારે ત્રીજી અવસ્થા આવે ત્યારે એ ગુલાબી ઈયળમાં ગુલાબી રંગની હોય છે. પછી જ્યારે આ ઈયળની ચોથી અવસ્થા હોય ત્યારે પુખ્ત અવસ્થા હોય છે, ત્યારે આ ઈયળ પુખ્ત ફૂદું એ ઢાલિયા જેવું અને જે 12-18 દિવસમાં આપણા ઝીંડું હોય અથવા તો કોઈ ફૂલભમરી નવી આવી હોય તો એમાં કોરીને એ નુકસાન કરે છે, ઝીંડું અંદર પેસી જાય છે. ત્યાર પછી એ ઝીંડું આપણને બરોબર આપણને મળતું નથી અને નુકસાન પામે છે. તો ખેડૂત મિત્રો, આજે ઈયળ છે એ ઝીંડવાને કોરી ખાય અને નુકસાન કરે છે. ત્યાર બધી કોસેટો બને છે. તો આ કોસેટો છે આશા ગુલાબી રંગનો હોય છે, બદામી રંગનો હોય છે. તો આ કોસેટો સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહે છે કોસેટા. તો આપણે જે જમીન હોય, ખેતર હોય એમાં જે કચરો પડેલો હોય અથવા તો કોઈ જીન હોય એનો કચરો હોય તો આ કચરામાં અથવા તો જમીનના કચરામાં નીચે એ સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહે છે કોસેટા. ત્યાર પછી એનો સમય થતાં એ કોસેટામાંથી પુખ્ત ફૂદું બહાર આવે છે. તો આ ફૂદાનો પુખ્ત ફૂદાનો જીવનકાળ નળ ફૂદાનો 15 દિવસ હોય છે અંદાજિત અને માદા ફૂદાનો 20 દિવસ હોય છે. તો આ જે પુખ્ત ફૂદા હોય આ રીતનું વર્ષ દરમિયાન 4-6 પેઢીઓ કોસેટામાંથી આપણને જુલાઈ ઓગસ્ટમાં વધારે વધારે ઈંડા મૂકીને ઈયળો નુકસાન કરે છે. કે 4-6 પેઢીઓ એટલે ઈયળ બને, ફૂદા બને, પાછું કોસેટા બને, એ રીતની વર્ષ દરમિયાન 4-6 પેઢીઓ બને છે જે આપણને જુલાઈ અને ઓગસ્ટમાં વધારે વધારે જે ઈંડા મૂકે છે અને નુકસાન કરે છે. હાલ આપણા કપાસના પાકમાં મોટાભાગના ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળો ઓછા વધતા પ્રમાણમાં આવી ગઈ છે. ત્યાર પછી આ પુખ્ત ફૂદું હોય એનું જીવનકાળ ઋતુચક્ર 22-27 દિવસનું હોય છે. ત્યાર પછી ફરી એ પાછું સુસુપ્ત અવસ્થામાં જતું રહે છે, જમીનમાં નીચે જતું રહે છે. તો મિત્રો, આજે ગુલાબી ઈયળના ફેલાવામાં જે પરિબળો ભાગ ભજવતો હોય એમાં તો આપણે કોઈ આપણા જમીનમાં જે કોઈ જગ્યાએ કચરો પડ્યો રહેતો હોય, આપણે છેડાવાળા સાફ ન રાખતા હોય, જમીન બરોબર તપાવતા ન હોય તો આનાથી જે ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે. તો ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઘટે ન વધે અથવા તો ઓછો થાય તો એના માટે આપણે શું કાળજી રાખવી, શું પગલાં લેવા, તો એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે ઉનાળામાં જ્યારે આપણી જમીન એકદમ નવરી થઈ જાય, આપણે દેશી ભાષામાં એકદમ કાંઈ વાવતર ન હોય તો આજુબાજુના જે છેડાવાળા હોય એકદમ ચોખ્ખા રાખવા, જેથી કરીને જે પોષકતા હોય કોઈ જીવાત હોય એમાં ન રહી શકે. ત્યાર પછી જમીન ઉનાળામાં ઊંડી ખેડ કરવી પડે. ઊંડી ખેડ કરવાની જમીન તપે છે. જમીન તપવાથી આપણને જે નીચે અંદર સુસુપ્ત અવસ્થામાં જે કોઈ કોસેટા હોય તો એ જમીન તપવાથી એનો નાશ થાય છે, જેથી કરીને આપણને સિઝનલ પાકો આવતા હોય ત્યારે એનું નુકસાન ઓછું થાય. ત્યાર પછી કોઈ પણ વહેલી પાકથી જતો હોય એનું આપણે વાવેતર કરવાનું અને દર વર્ષે આપણે પાકની ફેરબદલી કરતું રહેવાનું. પાકની ફેરબદલી કરવાથી અમુક રોગો એ જતા રહેશે, ઓટોમેટિક નાશ થઈ જાય છે. ત્યાર પછી કોઈ પણ પાક આપણે વાવીએ તો એની અંદર આપણે આંતરપાક વાવવાનું, જેથી કરીને અમુક રોગો એમાં જ એ આવે અને બીજા આપણે જે રેગ્યુલર પાક હોય એને નુકસાન ઓછું થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ જે આપણે કપાસની થેલી લાવતા હોય, કપાસનું વાવેતર કરતા હોય તો કપાસની થેલીની અંદર એની અંદર એક સેમ્પલ આવે છે, બિયારણ નામનું સેમ્પલ. એ આપણે શું કરીએ કે આપણે ગમે ત્યાં ઉકાળામાં કે ગમે ત્યાં ફેંકીએ, પણ ખેડૂત મિત્રો આ જે સેમ્પલ આવે છે એનું કારણ એ છે કે તમે જે સેમ્પલ એ બોર્ડર ફરતે વાવો તો કોઈ પણ રોગ જીવાત આવે
તો શરૂઆતમાં એ રોગજીવાતની સેમ્પલ તમે માર્યું હોય બોર્ડર ઉપર શરૂઆતમાં એમ આવતો હતો એમાં રોગજીવાત આવે તો આપણને ખબર પડે કે ભાઈ આપણા પાકમાં આ રોગજીવાત આવ્યો છે તો એના નિયંત્રણ માટે આપણે શું પગલાં લેવા એને આપણને તકેદારી રહે જેથી કરીને આ ખેડૂત મિત્રો જે આ સેમ્પલ આવે એ તમે જ્યાં ત્યાં ન ફેંકતા એની બોર્ડર ઉપર એક તો વાળી દેવા ક્યારેક અખતરો કરો આપણે વાત કરી કે ભાઈ આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરવી પડે જમીન તપવાથી કોસેટા મળી જાય છે આ બધી હતી ત્યાર પછી આપણે સિઝન ચાલુ થાય કપાસનું વાવેતર થઈ ગયા બાદ 45-50 દિવસ પછી ફેરોમેન ટ્રેપ આપણે લગાવી શકીએ અથવા પ્રકાશ પિંજર છે સ્ટીકી પોઈન્ટ છે આ બધું લગાવવાથી આપણને ખબર પડે કે આપણા પાકમાં આ જીવાત કેટલા પ્રમાણમાં નુકસાન કરે છે તો ફેરોમેન ટ્રેપ આપણે લગાવેલું હોય તો એક ફેરોમેન ટ્રેપમાં અઠવાડિયા દીઠ 7-8 ઉદા આવે ખેડૂતો જ આપણે જે ફેરોમેન ટ્રેપ લગાવ્યા બાદ આપણે વિગતવાર આપણે વાત કરવાના છીએ આગલા વિડીયોમાં કે ફેરોમેન ટ્રેપ કઈ રીતનું કામ આપે છે સ્ટીકી પોઈન્ટ પ્રકાશ પિંજર કઈ રીતનું લગાવવું પડે તો એને આપણે આગલા વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો આપણે જોયું કે આ ગુલાબીયાના નિયંત્રણ માટે આપણે થોડીક સામાન્ય આવી નાની મોટી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણો પાક બચી શકે અને રોગ ઉપદ્રવ ઓછો થાય તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગે તો ચોક્કસ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને કોઈ પ્રશ્નો હોય તમને કોઈ એવું લાગે કે અમારે એક ડિટેલ માહિતી લેવી છે તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો અથવા કોમેન્ટમાં લખી પણ શકો છો મારો મોબાઈલ નંબર છે 81-42-62-52 તમે મને ફોન પણ કરી શકો છો અમને જેટલી માહિતી હશે એટલે અમે તમને આપતા રહીશું જય ભારત જય કિસાન